ત્યાર પછીનો મિત્ર પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 28, યમુના જળમાં કોનું તેજ રેલાય છે? તો આપણને ખબર છે કે માધવની શોધમાં વાંસળીનો સુર નીકળેલો હોય છે અને એનો આ પ્રશ્ન છે, માધવને દીઠો છે ક્યાંય? યમુના સાથે કૃષ્ણનો નાતો, યમુના નદીના કાંઠે કૃષ્ણ, ગોપીઓ, રાધા, અનેક પ્રકારની લીલાઓ ત્યાં થયેલી છે કૃષ્ણની. તો યમુના નદી સાથે ખાસ કૃષ્ણ સાથે યમુના નદી ખાસ અલગ ન પાડી શકાય એવી રીતે જોડાયેલી છે, એટલા માટે યમુના જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે? તો યમુના સાથે કૃષ્ણનો નાતો જાણીતો છે. કવિ કહે છે કે યમુના જળમાં હરિવર હરિવર કહેતા કૃષ્ણ સંતાયા છે, પાતાળે સંતાયેલા હરિવરનું તેજ. કોનું? પાતાળે સંતાયેલા હરિવરનું તેજ જળની સપાટી પર રેલાઈ રહ્યું છે. પાતાળે હરિવર પરખાય એવી કવિ હરીન્દ્ર દવે આ પંક્તિ મૂકેલી છે. એના આધારે કવિની કલ્પના સૂચે, સુરને એવું લાગે છે કે એ હજી પણ આ જળની અંદર જે ચંદ્ર સ્વરૂપે તેજ રહેલું છે, જે આ જળની અંદર તેજ રહેલું છે, એ હરિવરનું, પોતાના શ્રી કૃષ્ણનું, પોતાના હરિનું જ. યમુના જળમાં હરિવર સંતાયા છે અને પાતાળે સંતાયેલા હરિવરનું તેજ જળની સપાટી પર રેલાઈ રહ્યું છે. આ રીતે તમે આનો જવાબ લખી શકો.